છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં એકના ડબલ કરવાની લોલીપોપ આપીને 5.5 લાખની છેતરપિંડી. એકના ડબલ કરવાની લાલચમાં 5.5 લાખની છેતરપિંડી કરવાના બનાવમાં બોડેલીના ચલામલી પાસેના ગોરજ ગામની સીમમાં મંદિરમાં બાપુ બનીને આવેલા ગઠિયા દ્વારા ચાલતી તાંત્રિક વિધિ દરમિયાન છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા પહોંચી જતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. આમ તો છોટાઉદેપુર જિલ્લામાં એકના ડબલ ટ્રિપલ કરવાની લોભ લાલચ આપી છેતરપિંડી આચરવાના બનાવો અગાઉ પણ બનવા પામ્યા છે, પરંતુ આ વખતે અમદાવાદ જિલ્લામાંથી બોડેલી નજીક આવી તાંત્રિક વિધિ કરવાના બનાવમાં 5.5 લાખનું ફૂલેકું ફેરવી ગઠિયાઓ ફરાર થઈ ગયાનો બનાવ બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર બનાવની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના જયદીપસિંહ મનુભાઈ પરમાર, તેના જ ગામમાં રહેતા કુટુંબી ભાઈ ધનરાજસિંહ સંતરામસિંહ પરમાર તેઓને મળી એક તાંત્રિક વિધિના જાણકાર બાપુ છે જે 5 રૂપિયા ડબલ કરી આપે છે અને અમે કરાવવાના છીએ, ત્યારે 5 રૂપિયા ડબલ કરાવવા હોય તો કહેજો, જેથી જયદીપસિંહે હા પાડેલ અને 2.5 લાખ લઈ ડભોઈ ખાતે મરવા જવાનું હોવાથી તારીખ 18 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે જયદીપસિંહ અને ધનરાજસિંહ બાવરાથી મિત્ર સાહિલની 4-વ્હીલર ગાડી લઈને ડભોઈ આવવા નીકળ્યા હતા, ત્યારે ધનરાજસિંહે વડોદરાથી મનીષભાઈને પણ સાથે લેવાના છે અને વડોદરાથી મનીષને બેસાડી ડભોઈ આવવા નીકળ્યા હતા, ત્યારે મનીષે મુંબઈથી અબ્દુલભાઈ આવે છે તે જ આપણને બાપુ પાસે લઈ જશે તેમ કહેતા બધા ડભોઈ 4 રસ્તા પર ઊભા રહેલા અને તાંત્રિક વિધિ માટે બાપુને આપવા 5.5 લાખ ભેગા કરેલા, જેમાં મનીષભાઈના 1,05,000, સાહિલભાઈના 1,10,000 અને ધનરાજસિંહના 25,000 અને જયદીપસિંહના એમ કરીને કુલ 2.5 લાખ રૂપિયા ભેગા કરી મુંબઈથી આવેલા અબ્દુલ અને તેના સાથે આવેલા, જેને તેઓ શંકરના નામે બોલાવતા હતા, તેઓ બધાને ડભોઈથી ચુડેશ્વર ગામે તાંત્રિક વિધિવાળા બાપુના આશ્રમે લઈ ગયેલા અને તમારા 5 રૂપિયા પાક્કું ડબલ થઈ જશે તેમ બાપુએ જણાવી આ લોકો પાસે જ તાંત્રિક વિધિ માટેનો સામાન મંગાવી એક સ્ટીલના ડબ્બામાં 2.5 લાખ રૂપિયા મુકાવી તાંત્રિક વિધિ ચાલુ કરી હતી, જે લગભગ 3 કલાક સુધી ચાલી હતી. બાદમાં આ સ્ટીલનો ડબ્બો જયદીપસિંહ અને મનીષ સહિતનાએ આપ્યો હતો અને કહ્યું કે તમે અત્યારે નીકળો, હું તમને ફોન કરીશ, જેથી તેઓ ત્યાંથી નીકળી ડભોઈ ખાતે રોકાયેલા. બાદમાં બાપુને ફોન કર્યો ત્યારે તેઓએ ડબ્બો હમણાં ખોલવાનો નથી, અત્યારે મને આદેશ મળતો નથી, 3 દિવસ પછી ખોલવાનો છે એમ કહીને બાપુએ જણાવ્યું કે હવે આ ડબ્બો 11 દિવસે ખોલવાનો છે, 11 દિવસ પછી 5 રૂપિયા ડબલ થશે અને જો તાત્કાલિક કરવા હોય તો 2.3 લાખનું સેટિંગ કરવાનું છે, જેથી તારીખ 22મીના રોજ બધા મરી 2.3 લાખ ભેગા કરી તાંત્રિક વિધિ કરવા બાપુને આપ્યા હતા અને બધાને બોડેલી આવવા જણાવ્યું હતું. 3 દિવસ સુધી બધાને ઘોર ફેરવ્યા બાદ ફરી આ બધા જ બોડેલી ભેગા થયા હતા અને ત્યાંથી ચલામલી નજીક ગોરજ ગામની સીમમાં આવેલ એક મંદિરે ગયેલા. ત્યાં બાપુએ તાંત્રિક વિધિ ચાલુ કરી હતી, એટલામાં જ છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાની ગાડી ત્યાં આવી પહોંચતા તાંત્રિક વિધિ કરનાર બાપુ અને શંકર 3 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા, જ્યારે જે સ્ટીલ મની પેટીમાં અગાઉ આપેલા 5.5 લાખ મૂક્યા હતા તે પેટી ખોલીને જોતા તેમાંથી માત્ર 1 શ્રીફળ નીકળ્યું હતું અને 2.5 લાખ રૂપિયા પણ ગાયબ થઈ ગયા હતા. આ સમગ્ર બનાવ અંગે ભાજપના ભોગ બનનાર જયદીપસિંહ સાથે પૂછપરછ કરી સમગ્ર બનાવ અંગેની માહિતી મેળવી પોલીસે હાલ તાંત્રિક બાપુ શંકર અને મુંબઈના અબ્દુલ શેખ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી. આ ટોળકીએ કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યો છે અને કોણ કોણ આમાં સામેલ છે, કોની શું ભૂમિકા છે તે દિશામાં પણ તપાસ ચાલુ આરંભી છે. જ્યારે અબ્દુલની સાથે આવેલા પ્રકાશ માણેકે, જેને ડ્રાઈવર તરીકે 500 રૂપિયા આપીશું તેમ કહીને સાથે લાવ્યા હતા, તેની પણ પૂછપરછ પોલીસે હાથ ધરી. 5 લાખ લઈને રફુચક્કર થઈ ગયેલા ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અલ્લા રખા પઠાણ, ZSTV નસવાડી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ગામડામાં એકના ડબલ કરી આપવાની લાલચ આપી અમદાવાદના જયદીપસિંહ
જેઓ આ ગુનાના ફરિયાદી છે તેઓની સાથે તથા તેમના બીજા માણસો સાથે આ કામના ફરિયાદી સાથે આરોપીઓ અબ્દુલભાઈ રહેવાસી મુંબઈ, એક બાપુ જેનું નામઠામ જણાવેલ નથી તે, તથા શંકરભાઈ રહેવાસી પાનવડ નાઓએ એક મંદિરમાં લઈ જઈ તેઓની સાથે તાંત્રિક વિધિ કરી અને રૂપિયા 5.5 લાખ મેં છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો કર્યો વગેરે બાબતની ફરિયાદ બોડેલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે, જે ગુનાની હાલ તપાસ ચાલુ છે. હા, પોલીસના પેટ્રોલિંગ દરમિયાન આ ઘટના બહાર આવેલ છે. હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા સહ આરોપીઓ ની તપાસ હાલમાં ચાલુ છે. કઈ રીતે આ લોકો ડબલ કરી આપતા હતા? કોઈ તાંત્રિક વિધિથી એકના ડબલ કરી આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીને પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બોડેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગામડામાંથી જબ્બે કરવામાં આવેલ છે.